નમસ્તે બાલમિત્રો શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ એક વિષય કદમ ગુજરાતી કદમ ગુજરાતીમાં બાલમિત્રો આજે આપણે કાનાવાળો કક્કો કાનાવાળા શબ્દો અને કાનાવાળા વાક્ય શીખીશું બાલમિત્રો આપણે ગયા વિડીયોમાં સાદો કક્કો સાદા શબ્દો અને સાદા વાત વાક્ય વાંચતા શીખ્યા હતા બાલમિત્રો આજે આપણે કાનાવાળા કક્કાથી શરૂઆત કરીશું ચાલો કરીએ જો બાલ મિત્રો એક ખાનાવાળી બુકમાં મેં કાનાવાળો કોકો લખેલો છે એ કેવી રીતે બોલવો એ તમને હું શીખવાડું છું હું બોલું છું અને તમારે પણ મારી સાથે કાનાવાળો કોકો બોલવાનો છે આપણે સાદો કોકો ગયા વખતે બોલ્યા એ તો તમને હવે આવડી જ ગયો હશે ક કલમનો ખ ખ ખટારાનો ખો રીતે બોલ્યા હતા ને આજે આપણે કાનાવાળો કક્કો બોલીએ તમે પણ મારી સાથે બોલજો કનેકાનો કા આ લીટો છે અને કાનો કહેવાય તો કનેકાનો કા ખનિકાનો ખા ઘનિકાનો ગા ઘનિકાનો ઘા ચનિકાનો ચા છનિકાનો છા જનિકાનો જા ઝનિકાનો જા ટનિકાનો ટા ઠનિકાનું ઠા ડનિકાનું ડાઢનિકાનું ઢા અણનિકાનું અણા ધનિકાનું hanika no ta danika da danika no da nanika na ponika pa fonika fa bonika no ba ponika ba monika ma yonika ya ronika ra lanika no la વનિકાનો વા કાનો શા કાનો શા કાનો સા હનિકાનો હા કાનો અળા કાનો ક્ષા અને કાનો જ્ઞા બાલ મિત્રો આપણે શીખ્યા એટલે આવી રીતે બોલ્યા પછી આપણે રોજે એક એક વાર બોલીએ અને આપણને વ્યવસ્થિત ફાવી જાય એટલે આપણે આને સીધી સીધો આવી રીતે વાંચવાનો કા

રા લા વા શા શા સા હા આ ક્ષા અને જ્ઞા બાલ મિત્રો આપણને કોઈ આ પૂછે કે આ કયો મૂળાક્ષર છે તો સીધું આપણે બોલી શકવું જોઈએ કે દા આ કયો મૂળાક્ષર છે તને કાનો તા આ કયો છે ના આપણને એવી રીતે આવડી જાય પછી આપણને કાનાવાળા શબ્દ વાંચતા આવડશે ચાલો બાલ મિત્રો આપણે કાનાવાળા શબ્દો વાંચીએ બાલ બાલમિત્રો મેં એક બુકમાં કાનાવાળા શબ્દો લખેલા છે બે મૂળાક્ષરવાળા છે ત્રણ મૂળાક્ષરવાળા છે અને ચાર મૂળાક્ષરવાળા છે આ શબ્દ હું તમને વાંચતા શીખવાડું છું તમારે પણ મારી સાથે વાંચવાના છે આ શું શું લખેલું છે બાલમિત્રો તો કે પનેકાનો પા ન પણ આપણે કેવી રીતે વાંચવાનું છે પાન તમારે પણ વાંચવાનું છે બાગ જાડ গায় কান দ চা সাপ আগ থাক হ্যা ত্রণ মূলা শব্দছে বালমিত ফানস রবণ দাড়ম આસન ક બાટ લાડવા પાટલા વટાણા કપાસ દબાણ હવે ચાર મૂળાક્ષરવાળા શબ્દ છે આને કેવી રીતે વંચાય તો કે કાર્તક બાયબલ ભયાનક

મિત્રો આપણે કાનાવાળો કો આવડી જાય એટલે પછી આપણે ધીમે ધીમે કાનાવાળા શબ્દ આવી રીતે વાંચતા શીખવાના છે મમ્મી પપ્પા અથવા ભાઈ બહેન પાસે શીખવાના છે આવી રીતે વાંચશો રોજ રોજ એક એક લાઈન એટલે વ્યવસ્થિત રીતે આવડી જશે ચાલો મિત્રો આપણે હવે થોડા વાક્યો વાંચીએ જુઓ બાલમિત્રો આ મેં કાનાવાળા થોડા વાક્યો ચોપડામાં લખેલા છે મિત્રો આપણા પગલું બે કદમમાં આપણે કાનાવાળા શબ્દ પણ છે અને કાનાવાળા વાક્ય પણ છે આ વાક્ય કેમ વંચાય હું તમને શીખવાડું છું હું વાંચું છું અને તમારે પણ મારી સાથે વાંચવાના છે પેલું વાક્ય છે ગરમ શાલ શબ્દ વાંચતા એવી રીતે શબ્દ શબ્દ નો સમૂહ થઈને એક વાક્ય બને છે આ લખેલું છે રાજા પછી અલ્પવિરામ છે કારણ કે નામ છે રાજા સભા પર રમા જામફળ કાપ ચાહના હાર બનાવ તારક કાપડ લાવ ભાવના ફરવા જા માયા મમરા લાવ હાસમ નમાજ પઢ બરખા સામાન ઉપાડ લતા મમરા વગાર આથી આપણા બાલમિત્રો વાક્યો તમારે શબ્દ પેલા કાના વડો શક કક્કો વ્યવસ્થિત શીખવાનો પછી શબ્દ ધીમે ધીમે વાંચવાના અને હવે વાક્ય શીખવાના ધીમે ધીમે બાલમિત્રો આ કાનાવાળું આવડી જાય પછી આપણે કીવાળું વાંચતા શીખીશું કેમ બાલમિત્રો કાનાવાળો શબ્દ વાક્ય અને કક્કો બોલવાની મજા આવીને આવજો બાલમિત્રો